હાય, કેમ છો? ગુડ ઇવનિંગ. જુઓ, આજે જરાક જુદી રીતે સેટઅપ ગોઠવ્યો છે. તમે દર વખતે અમારા શુદ્ધ દેશી સંવાદમાં આવો છો ત્યારે બે સોફા આમ સરસ મજાના જુઓ છો, પણ આજે અમને એમ થયું કે સોનેરી પ્રકાશ પેલી બાજુ ઢળી રહ્યો છે તો લાવ થોડું ઝીલવાની કોશિશ કરીએ. આમે સોનેરી રંગ એ સાંજનો રંગ છે, કેસરીઓ રંગ જે છે ને એ સંધ્યાનો અને ઉષાનો રંગ છે. આ રંગ માથે ઓઢી શકાય, પહેરી શકાય. તમે આપણી પરંપરાના દરેક પ્રતીકો ચિહ્નો જોઈ લો, એ બધાનો રંગ ક્યાંક ને ક્યાંક કેસરી લાલ આ પ્રકારનો છે. અને વાત રંગ કેસરીની નીકળી છે તો, અને માથે પહેરવાની કે માથે ઓઢવાની કે માથે મૂકવાની નીકળી છે તો તમને એક પ્રતીક ચોક્કસથી યાદ આવશે, અને તે પણ ખાસ કરીને આ નવરાત્રિના દિવસોમાં. કારણ કે હું ઘણી વખત કહેતો હોઉં છું કે આ નવરાત્રિના દિવસોમાં ગુજરાતી સૌથી વધારે ગુજરાતી હોય છે. આ 10 દિવસ પૂરતું તો એટલું બધું એ ગુજરાતી થઈ જશે, એટલું બધું એ ખાશે, પીશે, નાચશે, વાતો કરશે, ગુજરાતી ગીતો ગણગણશે, ગરબા ગણગણશે, માથે પાઘડી પહેરશે, ફૂમતું લગાવશે, અને તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે એની ઉપર જોરદાર ઠુમકા લગાવશે. થોડાક જ દિવસોની વાર છે આમ તો આમ રમવા જમવા માટે, પણ પાઘડી પહેરવાનો કે પાઘડી પહેરીને ફરનારા લોકો સાથે વાતો કરવાનો એક સરસ મજાનો મોકો અમે શોધી નાખ્યો છે આજની આ ખુશનુમા સાંજે. તમારા સૌનું સ્વાગત છે, હું છું નૈષદ, અને તમને બધાને ખૂબ દિલથી પ્રેમથી આવકારું છું શુદ્ધ દેશી સંવાદમાં જલસો ઉપર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, અને આજની આ સરસ મજાની ખુશનુમા સાંજે આપણી સાથે કેટલાક એવા વ્યક્તિત્વો જોડાયા છે કે જે પાઘડી વિશે વાત કરવા માટે સૌથી વધારે યોગ્ય છે. મારો એક મિત્ર જે અમારી સાથે કામ કરે છે દિવ્યેશ, તમે ઓળખો છો ને, દિવ્યોલોજી કરે છે, એણે મને બે સરસ પંક્તિ આપી છે આ વાતનો ઉઘાડ કરવા માટે. એણે આ લોક પંક્તિઓ મને શીખવાડી છે કે રાગ પાગ પારખું નાડી ને વળી ન્યાય, રાગ પાગ પારખું નાડી ને વળી ન્યાય, તરવું તંતરવું તસ્કરવું એ આઠે આપ કળાય. રાગ એટલે ગાવું સંગીત, પાગ એટલે પાઘડી, પાઘડી પહેરવી પહેરાવવી કે પહેરતા શીખવી, રાગ પાગ પારખું ખુદને પારખવું લોકોને પારખવા, નાડી નાડી પકડવી એટલે કે વૈદ્ય ચિકિત્સા, ને વળી ન્યાય, ન્યાય એટલે કોઈકનો ચુકાદો આપવો, ન્યાય કરવો, તરવું સ્વિમિંગ, તંતરવું તંત્રમંતર યાંત્રિક બધું એટલે તંત્રમંતરની જે પેલી ક્રિયા અને એ જે આખી રીત છે, તરવું તંતરવું તસ્કરવું, તસ્કરી એટલે ચોરી, તસ્કરવું એટલે કે ચોરી કરવી એ આઠે આપ કળાય. આ બધું જ અંદરથી આવે, આ ઓછું શીખવાડી શકાય ને જાતે આમ જીન્સમાં તમારા અવતારમાં તમારે ધારણ કરવું પડે. આપણે આ વાત જાણવાની કોશિશ કરીએ. આજે મારી જોડે બહુ જ સરસ મજાના વ્યક્તિત્વ છે જેમણે આ પાઘડી પહેરવાની પહેરાવવાની અને એના વિશે લાંબી લચક ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે. ખૂબ દિલથી આવકારો પાઘડીની આખી ટીમને, જલસોના આશ્રિત દેશી સંવાદ. અ વેરી ટેલેન્ટેડ અંકિત મેવાડા, ગોર્જિયસ પ્રીટી એન્ડ ટેલેન્ટેડ, શું કહું, ક્રીના શાહ, એમની બીજી ઓળખાણ પણ માર્ગે અત્યારે બોલી નથી શકતો પણ એ આવી ગઈ એટલે જેને કહેવાય ટેલેન્ટ નો આ મહાભંડાર છે અહીંયા, રેવંતા સારાભાઈ, હાય ગાઈસ, એન્ડ મિસ્ટર ડિરેક્ટર તપનભાઈ. સો એક વાર ફરીથી કેન વી મેક સમ મોર નોઇઝ ઇન ધ હાઉસ. ગ્રેટ, પાઘડી વિશે તો ખેર ક્ષેત્રના લોકો તો ખૂબ જાણે છે અને એટલું બધું જાણે છે કે 3 વર્ષથી એની ઉપર કોઈ થીસિસ કરવા માંગે તો એ પણ કરી શકે એટલો બધો એમણે સમય લીધો છે. મારી 3 કંપનીઓ ત્યાં સુધી નોકરીના નામે બદલાઈ ગયા. મને એમ થયું કે હું જૂની કંપનીમાં ઇન્ટરવ્યુ કરીશ, પણ આ તો સાવ કંઈક જુદી જગ્યાએ આવીને વાત કરવા જેવું થયું. પણ હા, ખાસું એવી ઘટનાઓ ઘટી કે અમે એ પાઘડીને સંભાવ અમે આગળ જ નતા થપાવી શકતા એમ.
અને પછી ધીમે ધીમે બનતા બનતા એવું બન્યું કે છેવટે આજે અમારું નસીબ કે જે કહો તો એક્ચ્યુઅલી પાઘડી નું નસીબ કે હવે રિલીઝ થશે એમ. ઓકે, એટલે આમાં બીજું કશું જે એવું કશું છે નહીં કે જયારે અમને એવું કહી હતું કે ના હવે અત્યારે નથી કરવું ને એવું નથી કરવું, એ બધી કશી એવી કોઈ મેથેમેટિક્સ નતું. પણ આઈ થિંક ઇટ ઇઝ ટોટલી ઓર્ગેનિક કે છેવટે પાઘડી અત્યારે જ આવીને રિલીઝ થવાનું હશે એટલે હવે થશે. એબ્સોલ્યુટલી. એટલે હું તમને કહું કે ફિલ્મ છે ને, ફિલ્મ એક એની પોતાની ડેસ્ટિની લઈને જ જયારે જયારે તમે મુહૂર્ત શોટ મારતા હો કે જયારે તમે સ્ક્રિપ્ટ લખવાનું સ્ટાર્ટ કરતા હો ત્યારે જ એકચ્યુઅલી એની છે ને ડેસ્ટિની નથી હોતી પેલું કે હા કે એક લખાઈ જાય એમ, એ જ વખતે લખાઈ ગયા હશે કે ભાઈ ના આ ભાઈ પાંચમી એ જ રિલીઝ થશે એમ 2018. કારણ કે અમે બધા જ એટલે મીન્સ રેવંત હોય કે ક્રીના હોય કે બાકી બધા ક્રૂ ના કાસ્ટ ના મેમ્બર્સ ને બધા બધા બહુ જ પુશ કરી છે. અને હું તમને કહું કે આ છે ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે છે ને આ એક બહુ મોટી વાત છે કે આ એક હ્યુમન એક્સરસાઇઝ છે. ભલે એમાં મારું નામ આમ લાગી ગયું છે કે ભાઈ આમ ચોંટી ગયું છે કે તપન વ્યાસ, પણ એવું નથી. પણ બધાએ પોતપોતાની રીતે એમના પોતપોતાને એટલા બધા એફર્ટ્સ મૂક્યા છે એમાં કે આજે આટલા વર્ષો પછી પણ એ લોકો એટલા જ સિદ્ધતથી એટલે એટલી જ એક્સાઇટમેન્ટ સાથે અહીંયા રેવંત આવ્યો છે, ક્રીના આવી છે, આટલી બધી ગુજરાતી ફિલ્મો નથી આવી ને એક બે જ આવી હતી એટલે ગુજરાતી ફિલ્મો નો જરા જુદો દોર આવી રહ્યો છે એવી એક જે હવા અને સમય હતી એમાં પોસ્ટરે એટલી બધી ચર્ચા જગાડી હતી. એન્ડ ધેન યુ રિલીઝ વન બાય વન પોસ્ટર્સ એન્ડ ટીઝર્સ એન્ડ સમથિંગ લાઈક ધેટ. પછી હું ગયો ત્યાં કલર કરેક્શન કરવા માટે અને તમે નહીં માનો તો હાર્ડ ડિસ્ક જ ના ચાલુ થાય. એકચ્યુઅલી હાર્ડ ડિસ્ક ચાલુ જ ના થઈ. હું પહોંચ્યો ને ત્યાં લેબમાં, અમે પછી ત્યાં ડેટા રિટ્રીવ કરવા માટે આમ તે અને બધું ચારે બાજુ દોડા દોડી દઈ ગઈ, પણ હાર્ડ ડિસ્ક ઓન જ ના થઈ. પછી હું અઠવાડિયાના અંતે પૈસા વૈસા ખર્ચીને બધું આવ્યો હું પાછો અને અહીંયા અમારા એડિટર છે બંકી મેં એને લગાવી પાઘડી ની વાત જયારે તપનભાઈ લઈને મારી પાસે આવ્યા ત્યારે મેં એવું વિચાર્યું બી નતું કે મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરવું છે. હું પૂરેપૂરો 100% થિયેટર નો માણસ, નાનપણથી ડાન્સ અને એટલે ડાન્સના શોઝ અને નાટકના શોઝ કરતો આવ્યો છું. થોડું ઘણું શોર્ટ ફિલ્મ્સ ને એવું બધું કરેલું કોલેજમાં ને એવી રીતે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આમ કરિયર શરૂ કરવું છે એવું વિચારેલું બી નહોતું. અને સમહાઉ બહુ ફનીલી આ ફિલ્મ, ફિલ્મનો કોન્સેપ્ટ અને માને જે કેરેક્ટર પ્રપોઝ કર્યું તપનભાઈ, એ બધું એકદમ સરસ રીતે આમ અલાઇનમેન્ટમાં આવી ગયું. હું 2014 જસ્ટ પરદેશ ભણીને પાછો અમદાવાદ આવેલો, લગભગ 4-5 વર્ષ પછી હેવિંગ લિવડ અબ્રોડ ફોર અ ફ્યુ યર્સ. અને હું પાછો આવ્યો અને ધીરે ધીરે અમદાવાદમાં ફિગર આઉટ કરી રહ્યો હતો કે હવે યુ નો ક્યાંક તમે 4-5 વર્ષ પરદેશ રહીને આવો સો યુ હેવ ટુ રીડિસ્કવર યોર સિટી અને રીડિસ્કવર યોર બર્થ પ્લેસ. અને બસ એ જ વખતે વિધિન અ કપલ ઓફ મંથ્સ તપનભાઈ આવ્યા અને કીધું કે ભાઈ હવે વાર્તા છે અને આદિત્ય કરીને કેરેક્ટર છે કે જે ઘણા વર્ષોથી યુએસ રહે છે અને હવે બહુ વર્ષ પછી પાછો આવ્યો છે અને એના રૂટ્સ ડિસ્કવર કરશે. એટલે બહુ જ સિનર્જી હતી મારી લાઈફમાં અને આદિત્ય કે જે કેરેક્ટર હું પ્લે કરી રહ્યો છું એની લાઈફમાં. અને એ વસ્તુ શૂટ કરતી વખતે વધારે ને વધારે ડિસ્કવર થતી હતી કે સ્ક્રિપ્ટમાં લખ્યું હોય કે પછી રાઇટર અને ડિરેક્ટરની સાથે ડિસ્કશન કરી રહ્યો હોય કે ભાઈ આદિત્ય એવું કેરેક્ટર છે કે આવી રીતે ધાબા ઉપર રહે ને તો એને બધું બહુ જ ગંદુ લાગે કે સૌથી પહેલા એના ખિસ્સામાંથી હેન્ડ સેનિટાઈઝર નીકળે. તો પણ મારે પ્રોપર્ટીની જરૂર નથી કારણ કે મારા ખિસ્સામાં હોય જ છે હેન્ડ સેનિટાઈઝર ફોર એક્ઝામ્પલ. એટલે આવી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ બહુ જ બહુ જ સિનર્જિસ્ટિકલી આવી રીતે એકથી એક વસ્તુ આમ સેટ થઈ ગઈ. અને બસ પછી વી શોટ. જેમ તપનભાઈએ કીધું કે બહુ જ બધા લોકોએ પ્યોરલી આઉટ ઓફ લવ અને પેશન આ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થયા છે. ઇટ વોઝ બિફોર ગુજરાતી ફિલ્મ્સ હેડ મેડ ઇટ રિયલી બિગ, એટલે જે બોક્સ ઓફિસ સક્સેસીસ ને કમર્શિયલ ગુજરાતી ફિલ્મ્સ એ આખી દુનિયા હજુ એટલી ચગી નથી એમ. અને બહુ જ બધા લોકોએ એમનો સમય, એમનું ટેલેન્ટ અને
કેવું કે ટ્રુ કોલેબોરેટિવ એફર્ટ રીતે આ ફિલ્મ એટલે અત્યારે હું બહુ પ્રેમથી યાદ કરવા માંગુ છું જેટલું હું જાણું છું આ ફિલ્મ વિશે તિલાના અને તિલાના બહુ જ નજીકની ને અંગત મિત્ર છે એટલે હું એને પણ આટલી જ શુભકામનાઓ આપવા માંગીશ. આઈ એમ શ્યોર કે એ પણ ક્યાંક દૂરથી અમને દેખતી હોય અને નેત્રી પણ ઇઝ ઓલ્સો વન ઓફ ધ લીડ કેરેક્ટર્સ વન ઓફ ધ કેરેક્ટર્સ એન્ડ આઈ ડોન્ટ નો અબાઉટ ધ પણ એની સાથે પણ અમે એટલી જ શુભકામનાઓની આપ લે કરવા માંગીએ છીએ કારણ કે આ બધાએ અમને ખ્યાલ છે કારણ કે એ વખતે વી વર ઇન ટુ સમથિંગ એલ્સ અને સતત રોજ પાઘડીના સમાચાર પાઘડી આવે છે પાઘડી નથી આવતી પાઘડીનું પોસ્ટર આવ્યું છે પાઘડીનું ટીઝર પાઘડી ક્યાં ગઈ પાઘડી ગોવાઈ ગઈ એ પછી આખા ગામે ગામને પાઘડીઓ પહેરાઈ દીધી પણ આ મૂળ પાઘડી હતી નહીં. ખેર પણ ક્રીના તમારું પણ આ તમે લોકો બધા જ આ ફિલ્મ જોવા જાઓ થિયેટરમાં. બાકી પાઘડી જે ફિલ્મ છે એ તપનભાઈની બહુ જ નજીકની ફિલ્મ છે. એવું કહેવાય કે પાઘડીનો જે દોર હતો એમાં હી વોઝ બ્રીધિંગ પાઘડી, હી વોઝ ઇટિંગ પાઘડી, હી વોઝ આઈ મીન એનીથિંગ એન્ડ એવરીથિંગ ઇઝ પાઘડી ફોર હિમ. સો એમના માટે ખાસ કરીને આ ફિલ્મ અને એ ફિલ્મમાં એની બ્યુટી એ છે કે આ ફિલ્મ મારા માટે જ નહીં કે રેવંત માટે જ નહીં પણ બીજા ઘણા બધા માટે પહેલી ઓપોર્ચ્યુનિટી રહી છે. ઘણા બધાએ આ ફિલ્મની કરિયર જે છે એ આ ફિલ્મથી શરૂ કર્યું છે. સો દેટ વે ઓલ્સો આઈ હેવ અ સ્ટ્રોંગ કનેક્ટ વિથ ધ ફિલ્મ એન્ડ ધ એક્સપિરિયન્સીસ દેટ આઈ હેડ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા બીંગ ડિરેક્ટેડ બાય તપન વ્યાસ. આઈ મીન હી ઇઝ વન ઓફ ધ વેરી રિનાઉન્ડ ડીઓપી. સો એફટીઆઈઆઈ પાસ આઉટ ડીઓપીના સાથે તમારી ફોર્સ ફિલ્મમાં તમને કામ કરવા મળે સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ ધેટ આઈ ગેટ એમના સાથે કામ કરીને. બાકી આવતીકાલે તમને વધારે ખ્યાલ આવશે કે અમે લોકો શું વાત કરી રહ્યા છે અને વી જસ્ટ નીડ યોર લવ સપોર્ટ એન્ડ બ્લેસિંગ્સ. ફોટોગ્રાફી સિનેમેટોગ્રાફી માટે કેટલીય ફિલ્મોમાં તમે એમનો એ કલાકારીગીરી કે ચમત્કાર કે એ જોયો હશે. તપનભાઈની એક બીજી ફિલ્મ પણ વચ્ચે આવી ગઈ ત્યાં સુધી પણ આખી વાત જરા જુદી રીતે ફેરવાઈ ગઈ. મિજાજ તમારી ફિલ્મ આવી અને તમારું સિનેમેટોગ્રાફી ડિરેક્શન પણ તમારું એ રીતે એ ફિલ્મ આવી ગઈ ને છતાં આપણે પાઘડી વિશે છે હવે વાત કરવાનો મોકો મળે છે. અને એ વખતે અમે તપનભાઈ ની ખુબ વાહ વાહી સાંભળતા કે તપનભાઈ શું શોટ લીધો છે અને અરે બહુ જોરદાર પાઘડી બની રહી છે. પણ બહુ જ શુભકામનાઓ અત્યારે આ માધ્યમ દ્વારા તમારી આખી ટીમને આપવી છે કે ચાલો જ્યારે થયું આમ તો ગીતામાં કીધું છે જ્યારે જે થવાનું જબ જબ જો જો હોના હે તબ તબ સો સો હોતા હે એટલે આપણે બહુ ચિંતા કરવાની નથી. છઠ્ઠીના લેખ લખાઈને દરેક ફિલ્મો આવતી હોય છે એ રીતે આપણે કાલે ચોક્કસથી રાહ જોઈશું. પણ અંકિત આપ કેવી રીતે સંકળાયા આની સાથે, આ કેવી રીતે બન્યું? કારણ કે તમે બહુ જાણીતી રેસ્ટોરન્ટમાં સરસ મજાનું લાઈવ સિંગિંગ અને મ્યુઝિક પરફોર્મ કરતા હતા ત્યાંથી સીધો ફિલ્મોનો બ્રેક. આ જે ફિલ્મના માર્કેટિંગ હેડ છે જીગર મુલાની મારા ખાસ ફ્રેન્ડ થાય છે તો એમણે મને કીધું કે તું આ સોંગ છે તું ગાઈ શકીશ એટલે મને એનું કાંઈ સ્ક્રેચ મોકલ્યું એન્ડ મેં સાંભળ્યું મને બહુ જ ગમ્યું અને મારે તો એ સોંગ કરવું જ હતું. એટલે આપણે તો ના પાડવાનો સવાલ નથી. એક્સક્યુઝ મી, મારી પાસે બહુ જ બધા એક્સક્યુઝ છે, કમિટમેન્ટ છે, આઈ કાન્ટ. એવું તો થાય. અને ઇટ્સ અ કાઇન્ડ ઓફ ફર્સ્ટ જર્ની સોંગ જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું પહેલું જર્ની સોંગ કહી શકાય એવું સોંગ હતું અને જેનું મ્યુઝિક મંગેશ ધાકડે સરે આપ્યું છે. હવે એ મુંબઈ હતા ને હું અહીંયા અને મેં અહીંયાથી બે ત્રણ વાર ટ્રિક્સ કરીને ત્યાં મોકલ્યા છે તો મારી પાસે કોઈ ગાઈડન્સ હતું નહીં કઈ રીતના કરું કે નહીં બટ સમ હાઉ ઇટ વર્ક્સ એન્ડ ફાઇનલી મને સોંગ પછી મળ્યું. વાહ, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. અમને બહુ ઈચ્છા થાય કે તમારા અવાજમાં અમે કંઈક નવું નવું ને વારંવાર સાંભળ્યા કરીએ. ક્યાંથી આપણે આ જર્ની શરૂઆત કરી, કેમ પાઘડી જેવી ફિલ્મ? કારણ કે મને જ્યાં સુધી જે દેખાય છે એ આઉટ એન્ડ આઉટ કમર્શિયલ કહી શકાય એ પ્રકારનો કદાચ સબ્જેક્ટ નથી કે ટ્રીટમેન્ટ પણ નથી. સો ડિરેક્ટોરિયલ ડેબ્યુ માટે આવી જરા ઓફબેટ કે જરા જુદા પ્રકારની ટ્રીટમેન્ટ વાળી ફિલ્મ શા માટે પસંદ? ના, એટલે બેઝિકલી અમારો વાત હતી કે કંઈક કલ્ચરલ ફિલ્મ બનાવી એમ, કે કમર્શિયલ પણ થોડું હોય અને કલ્ચરલ પણ ફિલ્મ બને એમ. રાઈટ, એટલે અમારે બેઝિકલી એવું રાખવું હતું કે જે પ્રોટેગોનિસ્ટ છે, જે હીરો છે, એની જર્ની જે છે
એકદમ જે આપણે છે એને માનીએ છીએ, જેને આપણે બહુ જ મોટા સ્ટાન્ડર્ડ્સ માનીએ છીએ, ત્યાંથી એટલે આપણો હીરો જે છે એટલે જે આદિત્ય છે જે રેવંત રોલ કરે છે એકચ્યુઅલી એ સાયન્ટિસ્ટ છે એમ. એટલે અહીંયા એ મીટિયોર શાવર ઓબ્ઝર્વ કરવા આવે છે એ અને એનું ક્રીનાનું કેરેક્ટર બંને જણા. એટલે એ પાછા કામ કરે છે યુએસમાં, એટલે યુએસથી અમદાવાદ આવે છે, અમદાવાદથી એની જર્ની એના વતન સુધી જાય છે. એટલે આપણે છેક નીચે રૂટ સુધી પહોંચીએ છીએ. એટલે એ રીતની અમારે આખો કેરેક્ટરનો ગ્રાફ બનાવો હતો કે જે છેક વતન સુધી પહોંચે, છેક મૂળ સુધી પહોંચે અને ત્યાં એને રિયલાઇઝેશન આવે એમ કે શું છે આખી આ જર્ની એમ. હવે જર્ની એવી રીતે મારે સ્ટાર્ટ થઈ, એટલે જર્ની એક ફિઝિકલ જર્ની છે એની આદિત્યની અને એક મેન્ટલ જર્ની પણ છે એની. એક તો એનું જર્ની છે કે યુએસથી અમદાવાદ, અમદાવાદથી એના વતનમાં, અને બીજી એની મેન્ટલ જર્ની છે કે યાર હું ક્યાં છું, હું કોણ છું અને હું કઈ રીતે આને. નો ડાઉટ એમાં એવા, એટલે આપણે ડાયરેક્ટ એને આપણે નથી કંઈક કહેતા, આપણે બધું બહુ જ બીજા લેયર પર તમે જ્યારે બીજી વખત જુઓ ત્યારે તમને આઈડિયા લાગે ઓકે આનો મતલબ આવો કદાચ હોય એમ, તો આવું કંઈક કહેવા માંગતો હોય એ રીતની આખી વાત છે. હવે આ વાર્તા લખી આ જે આઈડિયા જે છે એ રાજેશ શર્માનો છે, જેણે પાસપોર્ટ ડિરેક્ટર. ઓકે, રાજેશ શર્મા અમે બંને છે ને અમે મુંબઈમાં મળ્યા હતા 2011-12 એ વખતે આની જોડે આવો કંઈક એક આઈડિયા હતો અને એ આઈડિયા પછી એને કીધું કે સાર તારે બનાવું. રેવંત વોઝ નોટ ફર્સ્ટ ચોઈસ, કારણ કે રેવંત હતો જ નહીં, અમને ખબર જ નથી કે રેવંત કઈ કામ કરે છે ક્યાં. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમારી સાથે જે એડીઝ આવે તે લોકો કીધું કે ભાઈ આ એક કેરેક્ટર શોધી શોધી તમે થાકી ગયા છો, બીજું બધું સેટ છે, આ એક કેરેક્ટર ના કારણે આખી ફિલ્મ ડિલે થઈ છે. એક્ચ્યુઅલી શું થયું કીધું લાવ વાંચીએ ચલો સંભળાવો હવે શું છે. એક્ચ્યુઅલી શું થતું હતું મારા એડી છે ના કે એડી જેવું કે એવું મારો એવો સ્વભાવ નથી કે એડી એટલે એડીની જેમ રહે, બધા ભેગો જ થઈ જાય છે મને. એટલે પછી એને બધા એટલે મને પછી બધા જ કોઈ પણ છોકરો આવે ને ઓડિશન કરીને લોકો કે આ બરાબર પરફેક્ટ છે આ સા, એટલે પછી એ લોકો પણ એમના ફોટા મોકલે એડી શો મને આમ ફ્રન્ટ પ્રોફાઇલ હું ચાલુ રેવંત ને જોવો ને તો તમે એકદમ કન્વિન્સ થઈ જાઓ કે ના આ મીડિયો સાવર ઓબ્ઝર્વ કરવા આવ્યો હોય એવો જ માણસ છે એમ, એમાં તમને કઈ બીજું કરવું જ ના પડે એમ. એટલે પ્રોપર બોડી લેંગ્વેજ, એનો લુક, એનું એ જે એની સ્ટાઇલ છે, એને જે નો ડાઉટ એને બધું મહેનત પણ કરી પછી, પણ એ રીતની એને જે મહેનત કર્યા પછી જે આખું કેરેક્ટર ડેવલપ કર્યું ને એ પરફેક્ટ છે. રેવંત ત્યાં સુધી થિયેટર પર તો ખાસા એક્ટિવ હતા. રેવંત ને જો તમે નટરાણીના સ્ટેજ ઉપર જોયા હોય કે બીજા કોઈ કાર્યક્રમમાં જોયા હોય તો તમને ખબર પડે કે હાઉ ફેબ્યુલસ ડાન્સર એન્ડ પર્ફોમર હી ઇઝ. એને સ્ટેજ ઉપર એ રીતે કોન્ટેમ્પરરી ડાન્સ હોય કે બહુ જ ક્લાસિકલ કુચીપુડી ભરતનાટ્યમ હોય એ કરતા જોવો એ લાવો છે. બહુ જ ગ્રેસફુલી હી ડઝ દેટ અને મજા પડી જાય. ત્યાંથી એક થિયેટરના પર્ફોમર અને ડાન્સરથી સીધી આ જમ્પ હતો લીડ એક્ટર. ક્યારે વિચાર્યું હતું કે આપણે ફિલ્મો તરફ ગતિ કરવી છે કે ફિલ્મ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ એ દરમિયાન? પ્લસ એક બીજો પણ સવાલ છે આની સાથે જ પૂછી લો એટલે કદાચ તમે સળંગ આપી શકો તો, કે મલ્લિકાબેન એ બહુ મોટું નામ, એટલે એક પ્રેશર પણ હોય કે એમનો દીકરો આવી રહ્યો છે અને એ પરફોર્મ કરવાનો છે અને એની ફર્સ્ટ ફિલ્મ, આ બધું હાઉ ડીડ યુ મેનેજ, હાઉ ડીડ ઇટ હેપન? મને ફિલ્મ એટલે સિનેમા એઝ અ મીડિયમ માં મને બહુ વખતથી રસ હતો. ઇનફેક્ટ હું 14-15 વર્ષનો હતો ને ત્યારે હું ઓલરેડી સિનેમા ભણતો હતો, એટલે વર્લ્ડ સિનેમાની બધી ફિલ્મ્સ જોઈને એના સ્ટડીઝ કરી અને યુનો ડોક્યુમેન્ટરીઝ જોઈ અબાઉટ ફિલ્મ મેકિંગ ને એ રીતે. અને પછી હું કોલેજ ભણવા ગયો ત્યારે પણ હું સિનેમા ભણ્યો, સો આઈ ઓલરેડી હેડ અ કીન ઇન્ટરેસ્ટ ઇન ફિલ્મ. અને કોલેજ દરમિયાન થોડી ઘણી શોર્ટ ફિલ્મ્સ મેં બનાવી. એઝ એન એક્ટર હા એવી રીતે વિચાર્યું તો હોય કે તમે થિયેટર કરો છો તો ફિલ્મ, ઓલધો ઇટ્સ અ ડિફરન્ટ મીડિયમ, એક એક્ટર માટે એટલો બધો જમ્પ નથી હોતો જો તમે એ મીડિયમ સમજી શકો તો. ટેકનિકલી હા, એટલે તમે એક લાઈવ ઓડિયન્સના બદલે કેમેરા માટે પરફોર્મ કરો એમાં ફર્ક શું હોય એ જો તમે સમજી શકો એઝ એન ઇન્ટેલિજન્ટ એક્ટર તો એ બહુ અઘરું નથી હોતું એ સ્વિચ.
ઘણા લોકો ઓફકોર્સ હોય છે કે જે વર્ષોથી થિયેટર કરતા હોય છે ને એ મીડિયમ સમજી નથી શકતા, એટલે પછી તમને કેમેરા ઉપર બી જે ઓવર એક્ટિંગ કે વધારે પડતા થિયેટ્રિકલ પર્ફોર્મન્સીસ જોવા મળે છે. બટ બીકોઝ આઈ હેડ સ્ટડીડ સો મચ સિનેમા, મારા માટે એ સ્વિચ બહુ સહેલું હતું. અને આઈ થિંક કદાચ એવા એક્ટર્સ હોય છે કે જે લોકો નહીં હું થિયેટરનો માણસ છું, આપણને પિક્ચરમાં રસ નથી, પણ કદાચ એવા બહુ ઓછા હશે. કારણ કે બહુ જ ઓબ્વિયસ વાત છે, સિનેમાનું જે એક્સપોઝર છે એની જે રીચ છે એ થિયેટર કરતાં ખૂબ વધારે છે. રાઈટ, ઇફ યુ લુક એટ ધ નંબર ઓફ પીપલ હુ વોચ ઇટ અને એની લાઈફ, થિયેટર તમે જેટલા દિવસ રોજ ત્યાં જઈને પરફોર્મ કરો ત્યાર સુધી એ જીવંત છે, પછી એની કોઈ આગળ લાઈફ નથી. ફિલ્મ એકવાર તમે શૂટ કરી અને ફિલ્મ તૈયાર થઈ ગઈ પછી એની યુ નો ઓલમોસ્ટ અનલિમિટેડ લાઈફ છે. સ્પેશિયલી આજના જમાનામાં જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ્સ છે, ઓનલાઈન તમને ફિલ્મ જોવા મળે છે. So I think it's a very attractive medium for any actor. So I was very happy and very kind of pleasantly surprised ke mane samethi ki kaam khoda ma aavyu. Biju ke this particular film je maine kidu ke character somehow I had a close synergy with this character. એમણે કીધું કે બોડી લેંગ્વેજ અને એટીટ્યુડ ને બધું, પણ ભાષા સાથે પણ આપણે ઘણીવાર ગુજરાતી ફિલ્મોમાં એનઆરઆઈ કેરેક્ટર્સ જોયા છે, પણ મને પર્સનલી જોઈને એવું લાગતું નથી કે ભાઈ આ એનઆરઆઈ લાગે છે. કારણ કે સરવાળે ખબર નહીં, ગુજરાતી ફિલ્મોમાં બધા જ કેરેક્ટર ફની કેરેક્ટર બની જતા હોય છે જ્યારે જ્યારે બીજું ઇમિટેશન કરવા જાય ત્યારે. હા, એટલે એ કાં તો કેરિકેચરિસ થઈ જાય છે કે એમની એક્સેન્ટ તમને બિલીવેબલ ના લાગે, કે જે અમેરિકનિઝમ્સ છે એ નેચરલ ઘણીવાર નથી લાગતા. એટલે મારા માટે એ મારે મેં ખૂબ મહેનત કરી કે એ જે ટ્રાન્ઝેક્શન છે કે ઓકે છે મૂળ ગુજરાતી અમદાવાદનો છોકરો, પણ 8-10 વર્ષ યુએસ રહીને આવ્યો તો કઈ કઈ મેનરિઝમ્સ, કઈ કઈ એની લેંગ્વેજમાં ટ્વેંગ્સ ને એ બધું છે, એક્સેન્ટ છે, એ કેવી રીતે સટલી એને લાવી શકાય. રાઈટ, સો ધોઝ વોર ધ થિંગ્સ આઈ વર્ક ઓન. અને ફિલ્મ શૂટ કરી ઘણા બધા એક્સપિરિયન્સીસ થયા, ફર્સ્ટ ફિલ્મ હોવાના કારણે પણ ન્યૂ એક્સપિરિયન્સીસ, અને મને બહુ મજા આવી. અને આઈ થિંક આફ્ટર દેટ ઇટ વોઝ વેરી ઓબ્વિયસ કે આઈ એન્જોયડ ધ મીડિયમ એઝ એન એક્ટર, અને જો વધારે આવી ઓપોર્ચ્યુનિટીઝ આવશે તો આઈ વુડ મોસ્ટ ડેફિનેટલી લાઈક ટુ. એટલે આમ તો ઓપોર્ચ્યુનિટી આવી ગઈ છે એમના જીવનમાં પાઘડી પછી, બીજી બે ફિલ્મો જે એમણે પછી લીધી હશે, પહેલા આવી ત્રણ ફિલ્મો, અને એકા ફિલ્મમાં એમણે ગુલાબી કલરનો શર્ટ પહેરીને કોલીએ નાખ્યું જોરદાર દરિયા કિનારે, એટલે એવા પ્રકારનો આખો પ્રોગ્રેસ છે. હા, એટલે પાઘડીથી જર્ની શરૂ થઈને બહુ ક્યાંય ક્યાંક સુધી જર્ની પહોંચી ગઈ. એક ફની વસ્તુ કે પાઘડી પહેલા એઝ અ થિયેટર એક્ટર અને એઝ અ ડાન્સર ઓળખાતો હતો, પણ આજ સુધી આટલી ચાર ફિલ્મોમાં મને ડાન્સ કરવાનો સરસ મોકો કોઈ આપ્યો નથી. આ મારી બહુ મોટી કમ્પ્લેન છે બધા જ ફિલ્મ ડિરેક્ટર્સને, પ્રોડ્યુસર્સ ડિરેક્ટર આપણે છે. ઇનફેક્ટ તપનભાઈ સાથે બે ફિલ્મ કરી, એમાં તો મને એક્શન હીરો આવું નામ પડી ગયું છે. કારણ કે એક ફિલ્મમાં પ્રોપર ચેઝ સિક્વન્સીસ અને રૂફટોપ બધા સ્ટન્ટ્સ જાતે કરીને, અને બીજી ફિલ્મમાં સોર્ડ ફાઇટ, હેન્ડ ફિસ્ટ ફાઇટ, કિક્સ ને બધું, એટલે એક્શન ની લાઈનમાં વધારે આમ વધારે. પણ ઇટ હેઝ બીન અ રિયલ પ્લેઝર ટુ એન્ટર ધીસ ફિલ્મ મીડિયમ એઝ એન એક્ટર, અને આઈ વુડ લવ કે સારી સારી સ્ક્રિપ્ટ અને સારી સારી ફિલ્મમાં હું વધારે કામ કરું. ટુ ક્વિકલી ટચ યોર સેકન્ડ પોઈન્ટ, સારાભાઈ કુટુંબ નો થર્ડ જનરેશન, મૃણાલિની સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ પછીનું થર્ડ જનરેશન કે જે સેમ ફિલ્ડમાં છે, ડાન્સના ફિલ્ડમાં છે, તો આ વાતનું પ્રેશર સપોઝ તમે શબ્દ વાપરો તો એ તો બહુ નાનપણથી હતો મારા માથે. જ્યારથી મેં સોલો પરફોર્મ કરવાનું શરૂ કર્યું, પ્રોફેશનલ પરફોર્મ કરવાનું શરૂ કર્યું, ત્યારથી જ લોકોએ કમ્પેરિઝન શરૂ કરી કાઢી કે ઓ મૃણાલિની સારાભાઈનો ગ્રેન્ડસન કે મલ્લિકા સારાભાઈનો સન છે તો કેવું પરફોર્મ કરશે. એટલે ઓલરેડી એક્સપેક્ટેશન હાઈ હતી, નોર કે હું યુ નો આવી રીતે ફેમ્ડ ફેમિલીનો થર્ડ જનરેશન છું કે એ વાત મેં ક્યારેક માથે ચડવા નથી દીધી. એટલે બંને બાજુ ધ એડવાન્ટેજીસ એઝ વેલ એઝ ડિસએડવાન્ટેજીસ આઈ થિંક એ એક ન્યુટ્રલ પ્લેટફોર્મ બનાવી દે છે. આઈ થિંક કોઈ પણ સેલિબ્રિટી કિડ્સની જે પણ હોય, અને આ મેનેજમેન્ટ એમણે પેલું ગળથુંથીમાંથી લેવું પડતું હોય છે આઈ થિંક. હા, એટલે નાનપણથી એક રીતનું એક્સપોઝર તમને મળેલું હોય છે, એક રીતના એક્સપિરિયન્સીસ તમે જોયેલા હોય છે. એટલે અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે ઓકે ઓફકોર્સ સેલિબ્રિટી ફેમિલી છે એટલે ચાન્સ તો ઇઝીલી મળી જ જાય ને, પણ એ કદાચ ઓનલી ફર્સ્ટ સ્ટેપ માટે હોય છે.
અને એ ફર્સ્ટ સ્ટેપ માટે 1000 લોકોની આંખો તમારા ઉપર હોય છે એબ્સોલ્યુટલી, અને પછી એ એક સ્ટેપ પછી તો 100% તમે તમારા બળ ઉપર, તમારા ટેલેન્ટ ઉપર ને તમારા હાર્ડવર્ક થી જ સેકન્ડ સ્ટેપ લઈ શકો છો એબ્સોલ્યુટલી. અને આવું આવું ફર્સ્ટ સ્ટેપ તમારે પણ એન્કરિંગ નું ને હોસ્ટિંગ નું ને ઇવેન્ટ્સ નું એવું બધું લેવું પડ્યું. ક્યારે એ વખતે પણ વિચાર્યું હતું કે આપણે ફિલ્મો કરવી છે, કે આપણે હિરોઈન થઈશું, કે આપણે લીડ કે ફિમેલ લીડ કોઈ ગુજરાતી ફિલ્મોમાં, કે આપણે એકદમ ફ્લુક? ના, ઇટ વોઝ નોટ અ ફ્લુક ફોર મી, બીકોઝ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ગેટ ઇન ટુ એક્ટિંગ. મેં પુનાથી એક્ટિંગનો કોર્સ પણ કરેલો છે અને મારી શરૂઆત મુંબઈથી થઈ છે. મુંબઈમાં પુનાથી કોર્સ કર્યા પછી આઈ શિફ્ટેડ ટુ મુંબઈ એન્ડ ધેન આઈ વર્કડ ઇન કપલ ઓફ ટીવી કમર્શિયલ્સ ને બધું. અને સિન્સ માય બેઝ ઇઝ હિયર, માય મોમ એન્ડ માય ફેમિલી ઇઝ હિયર, તો હું અહીંયા આગળ પાછી આવી. પણ અહીંયા આગળ આવી ત્યારે ધીસ ઇન્ડસ્ટ્રી બીંગ માય હોમ ટાઉન ઓલ્સો ઇટ વોઝ ન્યૂ ટુ મી, કારણ કે આમ કમ્પેરિઝન નેચરલી થઈ જ જાય, કારણ કે તમારી શરૂઆત મુંબઈથી થઈ અને પછી અહીંયા આગળ હું આવી ત્યારે અહીંયાના જે બી સર્કમસ્ટેન્સીસ મેં ફેસ કર્યા કે લોકોને હું મળી કે વોટ એવર ધ વે ધ અપ્રોચ ઇઝ વેર, તો એમાં બહુ આસમાન જમીનનો ફરક હતો. અને ઇન ધેટ આઈ ગોટ ટુ નો તપનભાઈ અને એમાં મને પાઘડીનો બ્રેક મળ્યો. સો આઈ વોઝ વેરી હેપી, કારણ કે એઝ અ પ્રોડક્શન હાઉસ ઓલ્સો એઝ અ ટીમ ઓલ્સો દે વેર ઓલ વેરી ગુડ, તો મારા માટે એ સારો એક્સપિરિયન્સ રહ્યો. ઓકે તપનભાઈ, એક બીજી પણ સવાલ છે મારા મનમાં કે મિજાજ આવી ગયું અને ઇટ વોઝ ક્વાઇટ એન એક્શન ઓરિએન્ટેડ ડ્રામા જે પણ તમે અને પટ્ટો ઉડતો હતો એ પણ ગુજરાતી ફિલ્મો માટે, એ ગુલાબી કલર નો પટ્ટો અને લહેરાવો પણ રિવોલ્યુશન જ હતું. એ પછી તો ઘણા દરિયા કિનારે આપણે જોયું શૂટ થયું. તમે તો પાઘડીની શરૂઆત અને આજે 2018માં પાઘડીની રિલીઝ આ દરમિયાન આખે આખો ગુજરાતી ફિલ્મોનો ગ્રાફ ઉપર નીચે થતો જોયો. હાઉ ડુ યુ સી ધીસ ઇન્ડસ્ટ્રી રાઈટ નાઉ? શું મનમાં કેવો? ગ્રોઈંગ એન્ડ પ્રોગ્રેસિંગ ડેફિનેટલી ઇટ્સ, કારણ કે અથવા જે એક્ટરોએ હા પાડી એ લોકો પાઘડી જોડે જોડાય, પણ એવા તો કેટલા એક્ટરો હતા કે જે લોકો ગુજરાતી ફિલ્મ એવું નામ સાંભળે તો કે લેવા દો આપણે, હું તમને પછી હું તમને ટાઈમ કહું. લોકો જોડાવા તૈયાર નતા, સાચું કહું તો. અભિષેક જૈનની સાથે એની ફિલ્મો ચાલતી હતી, એટલે એની ફિલ્મ એને જે બનાવી હતી એ વખતે બે યાર પણ અમારા જ વખતે શું કહ્યું હતું, એ પહેલા એને કેવી રીતે જૈન બનાવી અમે ચાલુ કરીએ પહેલા, તો એ વખતે એના માટે કદાચ અમુક એક્ટર્સ રેડી હતા, પણ મોટા ભાગના એક્ટર્સને ફિલ્મમાં બહુ રસ નહોતો. આજે સિનારીઓ બહુ અલગ છે. આજે બોમ્બેના આર્ટિસ્ટ પણ ડેફિનેટલી એવું કહેવાય છે કે ના યાર, જો કંઈક ત્યાં થતું હોય તો હું ડેફિનેટલી જઈશ. અને કેવા સરસ પ્રીમિયરો થાય છે યાર, અમને તો અમારા જેવાઓને તો આનંદ એવા જ છે. કેટલા મસ્ત પ્રીમિયરોમાં જવા મળે છે, સરસ સરસ ફિલ્મો જોવા મળે છે. પણ ઘણી બધી કમેન્ટ્સ મારી સાથે સાથે ચાલી રહી છે. પલાશ ધોળકિયા કહી રહ્યા છે કે નવરાત્રી પાઘડીની વાત કરતા કરતા નૈશદભાઈ તમે 37 વાર તાળી પાડી છે, એમ જલસો પાડી દે એવો છે. એક વાર મારી ટીમ માટે આખે આખી તાળીઓ પાડો, કારણ કે આ શંખનાદ દરેક નાદ માત્ર આભારી છે.
બાય ધ વે આઈ હોપ કે તમે બધાએ જલસો ડાઉનલોડ કરી લીધો હશે અને યસ જલસોના અત્યારે નવરાત્રીની વાત નીકળી છે તો અમે 12 નવા નકોર ગરબા લોન્ચ કર્યા છે અને એમાં ખૂબ જાણીતા કલાકારોએ લખ્યું છે ગાયું છે કમ્પોઝ કર્યું છે પ્લીઝ સાંભળજો બહુ મજા પડશે સાથે સાથે જે લોકો અત્યારે છે એમને ખાસ કહેવાનું કે ગરબા કોન્ટેસ્ટ અમારી ચાલે છે જેમાં તમે અમારા પેજીસ ઉપર જશો કે અમારા કોઈ પણ હેન્ડલ ઉપર જશો તો તમને એની ઇન્ફોર્મેશન મળી જશે અને અમારા ગરબા કોન્ટેસ્ટ આલ્બમમાં જે 3 ગરબા છે એમાંથી કોઈ પણ એક ગરબા ઉપર સિલેક્ટ કરીને તમારે વિડીયો બનાવીને મોકલવાનું છે થોડીક ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય છે પણ એ તો તમે વાંચશો તો તમને સમજાઈ જશે સો હવે એની ડેટ બહુ નજીક આવી રહી છે સબમિશનની તમે ફટાફટ એ વિડીયો મોકલો બરાબર બહુ મજા પડી જશે કારણ કે 11,000 નું કેશ પ્રાઇસ છે એન્ડ સેકન્ડ પ્રાઇસ છે 5,000 રૂપિયા ઘણું છે નહીં એટલે આમ તો પેટ્રોલ પાણી વાણી પેલી વેશભૂષા બધાનો ખર્ચો નીકળી જાય તો વ્યવસ્થામાં ગોઠવી જ આપી છે તો ફટાફટ આમ વી આર વેઇટિંગ ફોર યોર વિડીયોઝ પણ મીનવાઇલ વી આર ઓલસો વેઇટિંગ અંકિત ટુ સિંગ ફોર અસ સમથિંગ એટલે આપણે મારી પાસે બીજો એક બહુ જ તોફાની સવાલ જવાબોનો દોર છે એની તરફ હું આગળ વધવા માંગુ પણ એ પહેલા એટલે હા એક જર્ની સોંગ છે એ જ રીતના કોઈ પણ જર્ની ઉપર ગુજરાતી અગર થેપલા વગર જાય ને તો એ ગુજરાતી ના કહેવાય એન્ડ એ જ રીતે કોઈ પણ માણસની અંદર ગુજરાતી માણસની અંદર મોબાઈલની અંદર જલસો એપ ના હોય અને ગુજરાતી ના કહેવાય એક વાર જોરદાર માત્ર ને માત્ર થેન્ક યુ એકે નકશા માનતી બહુ સરસ ગરબા છે એવું જયેશ ઠાકર કહી રહ્યા છે બધું જલસો ગરબા થેન્ક યુ વેરી મચ તો શું થયું સોંગ બહુ સરસ છે લાઈવ સાંભળવાની મજા જ અલગ છે જલસો ધ ગ્રેટ થેન્ક યુ ક્રેડિટ ગોઝ ટુ ધીસ ઓસમ બંચ ઓફ ટેલેન્ટ પીપલ તો તમે એક કામ કરો એકવાર જોરદાર જ્યાં પણ બેઠા છો ત્યાંથી જોરદાર તાળીઓ આખી આખી ગેંગ
આ ગીતો અને આની સાથે દરેક પ્રકારના ગુજરાતી ગીતો જલસોમાં અવેલેબલ છે, એટલે મને કહેતા બહુ આનંદ થાય છે. ગૌરવની લાગણી છે મારી આ કે 1940 થી લઈને લગભગ 2018 સુધીની ગુજરાતી ફિલ્મોના લગભગ 90% ગીતો અમારી પાસે છે. એ રીતે 20,000 થી વધારે ગુજરાતી ગીતો, ક્લાસિકથી લઈને ટ્રેડિશનલથી લઈને ટ્રેન્ડી, આ બધા જ ગીતો અમારી પાસે છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી હોવાનું ગૌરવ થશે જ્યારે તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને ગીતો સાંભળશો, મજા પડશે. ડાઉનલોડ ઇટ રાઇટ નાઉ. ઓલ ધ બેસ્ટ ટીમ યુહીના નિસર્ગ કહી રહ્યા છે, ખૂબ જાણીતા કલાકાર છે આપણા ગુજરાતી સંગીતના, ગુજરાતી થિયેટર અને મીડિયાના. અને ઓસમ 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 એવું તમારા માટે આવ્યું છે પોસ્ટ સોંગ, અને ખૂબ બધો બીજો રિસ્પોન્સ છે. આની પર આપણે આગળ વધીએ એના પહેલા હવે ચાલો એ સરસ મજાના સવાલ જવાબનો દોર ચાલુ કરીએ. અમને બહુ મજા પડે છે રેપિડ ફાયર જેવું. મેં તમે રિચાર્જમાં આવ્યા હોત તો ખબર પડતી હતી કે અમે કમાલ કરીએ છીએ. એનીવેઝ મજા પડશે, મજા પડશે ને. ચાલો ક્રીના, લેટ્સ સ્ટાર્ટ વિથ યુ. ઓ માય ગોડ, બ્રિંગ ઓન. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. આમાંથી કોની પર પાઘડી શૂટ થાય છે? એ રોનક કામદાર, બી નીલ ભટ્ટ, સી અંશુદ્ધ ત્રિવેદી. રોનક. એન્ડ વાય? એ હી ઇઝ માય કો સ્ટાર ઇન માય નેક્સ્ટ ફિલ્મ બાપરે. સો રોની રોક્સ ઇન પાઘડી. આઈ એમ સો ભાઈ આપણે એનું પ્રમોશન જુદું કરીએ, તમે આવું ના કરો. આમાંથી તમારી જોડે શું કરાવવું સૌથી વધુ અઘરું પડે? હસાવવા, રડાવવા, ગુસ્સે કરવા? ગુસ્સે કરવા. એને ગુસ્સે થતા જોઈ છે અમે. હા, ઇઝ ધીસ ટ્રુ? કોઈ પણ એટલે રડવું અને હસવું કમ્પેરેટિવલી ઈઝી છે. સો તમારા માંથી કોઈ ક્રીનાનું એન્કરિંગ કે હોસ્ટિંગ જોયું છે? ના, મેં નથી. મેં મિજાજ નું હોસ્ટ કરેલું કોઇન્સિડેન્ટલી. જીગરે મને ઇન્વાઇટ કરેલી ટુ હોસ્ટ ધેટ પ્રમોશનલ ઇવેન્ટ. ક્યાં? પેલું કયું વેન્યુ? હા, ક્લબ બેબીલોનમાં. અને રેસ્ટ ઓફ ધ કાસ્ટ વેર દેર એન્ડ યુ વેર ધ ઓનલી પર્સન હુ હી વોઝ મિસિંગ એવરીડે એટ ધ ટાઈમ ઓફ મિજાજ. આઈ થિંક હી ગોટ ધ રીઝન કે આપણે બહુ જવું નથી, પડી ગઈ છે. તમે મને પ્રામાણિક જવાબ આપી શકો તો એન્કર વધારે સારા કે એક્ટર? મી આઈ એમ રિયર ટુ ઇવોલ્વ એઝ એન એક્ટર એન્ડ આઈ એમ ગ્રોઈંગ એઝ એન્કર. સો વોટ ડઝ ધેટ મીન? Being friend with you, I get more opportunity in terms of acting, like hosting and everything. Acting માં એવું થાય છે કે હું થોડી ચૂઝી પણ છું અને બીજી જે અમુક સારી ઓપોર્ચ્યુનિટી હોય છે એ ઘણી વખત એવું થયું છે અલગ અલગ કારણોસર નીકળી જતી હોય. સો આઈ એમ સ્ટીલ શું કહેવાય કે આઈ એમ યર ટુ માર્ક માય પ્રેઝન્સ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. જે જૂની જે કેટલી ગુજરાતી ફિલ્મો કઈ એમાંથી કોઈ ફિલ્મ એવી લાગે છે જેમાં તમને એમ થાય કે આના કરતા મેં આમાં સારું કામ કર્યું હતું? ના, ઇટ ઇઝ ઓલ ડેસ્ટાઇન એન્ડ આઈ ડોન્ટ થિંક લાઈક ધેટ. સો વોટ ઇઝ ફોર મી વિલ બી વિથ મી ઓર ફોર મી, સો નો મેટર વોટ. સો પતી ગયું આપણું નામ. એઝ યુ સેડ એન્ડ એઝ ધ તપન જી સે કે એવરી ફિલ્મ હેઝ ઇટ્સ ઓન ડેસ્ટિની. આ અડધો ડાટ છે ને આ પેલી ધ સિક્રેટ વાળી લેખિકા છે. બધા જાવ બોલે. મિટિયોર શાવરમાં તમારે આમાંથી શું કરવું છે? કપલ ડાન્સ, કેન્ડલ લાઇટ ડિનર, થપ્પો? આઈ થિંક આઈ હું ખાલી મિટિયોર શાવરને જ એન્જોય કરીશ બીંગ ધેર. થપ્પો, થપ્પોમાં તો મિટિયોર શાવર પાસે જતું રહીશ અને બીજી કોઈ બી મોમેન્ટમાં આઈ મિસ ધ મિટિયોર શાવર. બીકોઝ એમાં એવું થાય છે મિટિયોર શાવર જે એક ઘટના છે એ જ બહુ વખતે બહુ વર્ષો પછી જવલ્લે થતી ઘટના છે. સો ધીસ ઇઝ ધ ઘટના દેટ યુ હેવ ટુ એન્જોય બીંગ ધેર રાધર નોટ ડુ એનીથિંગ ઓર ડોન્ટ મિક્સ એનીથિંગ વિથ ધેટ. કરેક્ટ 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 પરફેક્ટ. આમાંથી તમને સારું શું બનાવતા આવડે છે? ખીચડી, ભીંડાનું શાક, ઉલ્લુ?
ખીચડી ઉલ્લુ ઉપાડી દેતી હોય ખીચડી આઈ કેન મેક આ પ્રામાણિક સવાલ જવાબ માટે એક વાર તો જોરદાર તાળી આપણે ક્રિના માટે સમયની બહુ જ મર્યાદા છે એટલે હું ઘણું બધું આ કાગળમાં લખેલું સ્કીપ કરું છું પણ આ દોર બહુ મજાનો છે સો આઈ વિશ કે અમે તમને ખૂબ બધી ફિલ્મોમાં જોઈએ અને ખૂબ બધી એક્ટિંગ કરતા જોઈએ મજા પડી જશે એ રીતે થેન્ક યુ સર થેન્ક યુ સો મચ તપનભાઈ ઓકે શેલ બી ઇટ્સ જસ્ટ તપન સર કમ ઓન કોની પાકડી જોઈએ એટલી મજબૂત નથી એ મયુર ચૌહાણ કા માઇકલ બી રેવંત સારાભાઈ સી ક્રીનાશા ડી તિલાના દેસાઈ નાના બધાની પાઘડી મજબૂત છે તિલાના પાઘડી મૂકીને ભાગી ગઈ પણ યાર એ ઓ ફિલ્મમાં કોઈ ગઈ એ નાના એટલે આમ કેરેક્ટર વાઇઝ જોવા જો તો મયુર માઇકલ ની પાઘડી મજબૂત નથી માઇકલ ઓકે આમાંથી શું ડાયરેક્ટ કરવું પસંદ કરો એક્શન ફિલ્મ માયથોલોજિકલ ડ્રામા ફિલ્મ હોરર ફિલ્મ અથવા યોર ચોઈસ માય ચોઈસ યોર ચોઈસ માય ચોઈસ યસ સો વોટ ઇઝ યોર ચોઈસ વોટ ઇઝ માય ચોઈસ માય ચોઈસ ઇઝ લાઈક સેન્સિબલ સિનેમાસ હા એટલે કે સેન્સિબલ કે કહેવાની વાત આવતી હોય ને ત્યાં જેમ કે તમે મિજાજ ને ભલે તમે એટલે ઇન્ડિયા લોન્ચ નામ હતું અમે જ્યારે અમે સ્ટાર્ટ કરી હતી ઇન્ડિયા લોન્ચ તમને એવું લાગે કે એક્શન ફિલ્મ છે પણ તમે સેજ એ ફિલ્મને તમે સેજ વિચારો તો એમાં એવું હતું કે એક જનરલી એવું હોય કે તમારા કેરેક્ટર્સ જે પ્રોટેગોનિસ્ટ હોય ને એ તમને એ જનરલી એક લાફો મારે તો તમારે એને બીજો લાફો મારવાની એમને વાત ના આવવી જોઈએ અથવા તમારું કેરેક્ટર ધીમે ધીમે નબળું પડી જાય પણ આમાં એવું નથી આમાં એવું હતું કે ના ભાઈ અમે પણ મારીશું જ્યારે કે એમના મેન્ટર જે હતા સરિતાબેન એ પોતે બધા ગાંધીજીના વિચારવાળા છે એટલે કે આપણું ઇન્ડિયા જે છે એ નોન વાયોલન્સમાં બિલીવ કરે પણ જે યંગ જે ત્રણ છોકરાઓ છે એ લોકો પણ નોન વાયોલન્સમાં એકંદરે બિલીવ કરે પણ એમને બધા કે નહીં ચાલે છે હું 21st સેન્ચુરીમાં છું સો મારે એક લાખો જો મને પડે તો હું પણ એક લાખો મારીશ એ વિચારધારા પર આપણે એને સેચ લઈ ગયા હતા સો સેન્સિબલ સિનેમાની તમે વાત કરી હા હમણાં છેલ્લે જોયેલી કઈ મૂવી મંટો મને ગમી હતી એટલે છેલ્લી મેં છેલ્લી મંટો જ જોઈ ઘણા વખતે અને નંદિતા દાસનું જે હતું ડિરેક્શન અને બાકી બધાની એક્ટિંગ એટલે બધા જેમ પછી રસિકા દુક્કલ હોય યસ 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 ડેફિનેટલી અને ગુજરાતી ગુજરાતીમાં છેલ્લી એવી કોઈ ફિલ્મ જે તમને ખૂબ અપીલ કરી ગઈ હોય કે ગમી હોય કે તમને એમ થાય કે મારે આવા પ્રકારની કદાચ આપણે ભવની ભવાઈ જેવી અથવા તો એવી રીતની ફિલ્મ વધારે રિસન્ટલી હમણાં એવું મને કોઈ એવું કારણ કે રિસન્ટલી છે ને એવું કરવા જેવું નથી પણ હું તમને સાચું કહું છું રિસન્ટલી આપણે બને એટલું માસ ને અપીલ કરીએ એવી ફિલ્મો બનાવી આપણા માટે અત્યારે જે સ્ટેજ ઉપર ઉભા છે આપણે બે હજાર અઢાર માં ત્યાં આપણે બને એટલી માસ ને અપીલ કરતી ફિલ્મો બનાવીશું જેથી માસ વધારે ને વધારે દરાવશે પછી એમાંથી બધા જુદા ગોવા ઉભા થશે અને એમાંથી એક વિભાગ એવો આવશે કે જે એકચ્યુઅલી જે ક્લાસ અથવા તો જેને કહીએ છે ને આપણે કે અમુક જ લોકો માટે જે છે કઈ ફિલ્મ બનશે એવું કોઈ વિચાર હજી છે દિમાગમાં કે આટલા વર્ષો પછી કે ગમે ત્યારે આ મારે આના ઉપર આવી કોઈ ફિલ્મ બનાવી છે હા એવું એવા બધા એક બે વિચારો છે એક બે આઈડિયાઝ છે જે એકચ્યુઅલી મારે બનાવવા છે પાઘડીની શરૂઆત એ રીતે જ કરી હતી એમણે રાઈટ કે મારે કંઈક માસ અપીલિંગ નહીં પણ સરસ સેન્સિબલ અને મારે જે રીતની વાત કરવી છે એ એના વિશેની એક ફિલ્મ બનાવી છે એ રીતે પણ જોવા જઈએ તો કેટલું સરસ સંયોગ બેસી ગયો છે ભલે શરૂઆત બહુ પહેલા થઈ પણ અત્યારે કદાચ રિલીઝ કરવાનો કે આ પ્રકારની સિનેમાને પ્રસ્તુત કરવાનો આ સૌથી વધારે યોગ્ય સમય અને સ્ટોરી ટેલિંગનું ફોર્મ જોશો ને એટલું બધું ઈઝી છે એટલું ઈઝી ફોર્મ છે અને છતાં પણ વાત એટલી બધી તમે જ્યારે એકચ્યુઅલી વિચારો ને તો વાત બહુ ઊંડી છે એ તમે એકચ્યુઅલી ફિલ્મ જોશો ત્યારે તમને બધાને આઈડિયા આવશે ખાલી ફિલ્મ જોવા માટે કરતા છે ને એના પર સેજ વિચારવાની પણ વાત હોય કે એમાં તમારે સેજ વિચારવાનું કે આવું કેમ થયું એમ ગ્રેટ ચાલ વી વુડ લવ ટુ યસ એન્ડ વી વિશ ટુ કોની પાઘડીમાં સૌથી વધુ રહસ્યો અટવાયેલા છે એ મયુર ચૌહાણ કા માઇકલ બી મલ્હાર ઠાકર સી ઓજસ રાવલ
મલાર ઠાકર અને એવું કેમ લાગે મલારની પાઘડી બહુ જ હસ્યો છે અમુક તો ઉકેલા તા બિબેલા તારા રહ્યો ઓસ્ટ્રેલિયામાં જો કે અમદાવાદ ક્ષેત્રના કલાકારો ને એકબીજાની આંખની એટલી શરમો લાગે છે કે બધું રૂબરૂ નથી કરી શકતા એમાં અમે આ સોફા પર ઉતરી નાખ્યા છે આપણા થિંકિંગમાં આપણા જે પણ આપણું આજકાલનું જે થિંકિંગ છે ને એમાં મોટા દાગ છે એટલે થિંકિંગની પાઘડીમાં છે ને દાગ છે આમાંથી કયા એક્ટરને તમે પાઘડી પહેરાવવા માંગશો માનથી માનવ ગોહિલ પ્રતિક ગાંધી ધર્મેન્દ્ર ગોહિલ ઓર ડી યોર ચોઈસ પ્રતિક ગાંધી આ ત્રણમાંથી તો પ્રતિક ગાંધી નથી નીકળી જશે પ્રતિક ગાંધીએ વેન્ટિલેટરમાં એને જે છેલ્લી 15 મિનિટ એકચ્યુઅલી એણે આખી ફિલ્મ એણે જે પોતાના ખર્ચે ડેફિનેટલી યસ 15 મિનિટ એટલે છેલ્લું રીલ આપણે કહીએ ઓલમોસ્ટ એને પકડી વેન્ટિલેટરમાં યસ યસ ડેફિનેટલી અત્યાર સુધીની કઈ ફિલ્મમાં તમારું કામ સૌથી વર્સ્ટ રહ્યું છે ઉતાઈ મીઠા પાઘડી ના ના વર્સ્ટ કામ છે ને જો હું તમને કહું આપણે હંમેશા છે ને આપણે આપણા મૂલ્યો છે ને હવે બહુ બદલાઈ ગયા છે આપણા મૂલ્યો કેવા થઈ ગયા છે આપણા મૂલ્યો બહુ કોમર્શિયલ થઈ ગયા છે કેપિટલિસ્ટ મૂલ્યો થઈ ગયા છે કે ભાઈ આમાંથી આના આટલા રૂપિયા મળે એટલે આ સક્સેસ થઈ ગયો એવું ના હોય હું જ્યારે હું કહું ને કે મારે હું મારી વીક ફિલ્મ અથવા તો મારું આ વીક કામ છે હું છે ને એની મૂલવણી છે ને હંમેશા મારી ઓનેસ્ટી સાથે કરું કે મેં આ ઓનેસ્ટી નથી કર્યું એટલે મારા માટે વીક હોય પણ મેં આ ત્રણે ફિલ્મો એટલી જ ઓનેસ્ટલી બનાવી છે અને સૌથી ગમતી આમાંથી ત્રણમાંથી સૌથી ગમતી પાઘડી યસ યસ ડેફિનેટલી કારણ કે પાઘડી આમ તમે જોવા જાઓ તો મેં કીધું કે નામ મારું ચોંટી ગયું એટલે સપોઝ મેં તમે હું તમે જોડાવ્યો તો હું તમને કહું કે યાર જો આ રોલ છે અથવા તો મારે આ એડિટ કરવું છે અથવા તો મારે આ સાઉન્ડ કરવો છે પણ મારી જોડે પૈસા નથી પણ મારે આટલું કરવું છે યાર અથવા તો સપોઝ તમારો ચાર્જ બહુ જ વધારે હોય પણ હું કહું કે યાર મારી જોડે પૈસા નથી તું મને આ જો આવું છે તું કરી શકીશ આમાં મદદ એટલે તું કહીશ કે હા ઓકે હું તને જો એવું હોય તો તું તરત કહી શકે તો અધરવાઇઝ તો બીજા દિવસે તરત કહી દે વિચારીને કે હા યાર કરીએ આપણે લેટ્સ ડુ ઇટ ટુગેધર તો આ જે વાત છે અથવા તો આ જે થિંકિંગની જે વાત છે ને એ પાઘડી ફિલ્મમાં આખું ક્રિસ્ટલાઇઝેશન થયું આપણું એમ એટલે આમ જોવા જઈએ ને તો બધાએ જેટલા પણ લોકો જે 200 લોકો જે એમાં કામ કર્યું છે ને એ બધાનું આખું જે સારી વાત છે ને એનું આખું ક્રિસ્ટલાઇઝેશન છે આખું એક ફોર્મેશન થયેલું છે એટલે અમને આશા છે ઈચ્છા છે અમે એવી પ્રાર્થના કરીએ કે આ સરસ મજાના ક્રિસ્ટલાઇઝેશનમાંથી એક સરસ ચમક ઉપસી આવે આ જુદા જુદા પાસા જે આ હીરામાં પડ્યા છે એનો ચળકાટ તમને પણ આપી દે અને તમે આ ફિલ્મને ખૂબ પસંદ કરો ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ એન્ડ નાવ ચલો મિસ્ટર હીરો આપણે જગતમાં આવું બધું કશું અમે રહ્યું નથી તમે સમજો એટલે અમે ભાવના ભૂખ્યા છીએ તમારો તો કમ્પેરેબલ ના પણ સીરિયસલી આઈ મીન
જો તમારી ભાષા સરસ છે તો મને ખબર જ છે, પણ આજે મેં સિલેક્શન ઓફ વર્ડ્સ, પણ આજે મેં જે શીખ્યું કે એ ભાષા માટે જે કરી રહ્યા છે, જલસો આ ઘણા બધા લોકો એઝ અ મ્યુઝિક એપ ઓળખતા હશે, પણ એમાં ઘણા બધા ક્લાસિકલ ગુજરાતી નાટકોના વાચિકમ, ડ્રામેટિક રીડિંગ્સ, આપણા જનરેશનને કે જે નાટકો વાંચવા બી અઘરા પડે છે, લોકોને યુનો કાં તો મળતા નથી, એક્સેસેબલ નથી, કે આપણા જનરેશનમાં કે મારાથી યંગર હજુ બી જે કોલેજ જનરેશન છે એ લોકોને વાંચવાનો કંટાળો આવે છે, પણ આ જે ક્લાસિકલ ગુજરાતી સાહિત્ય છે એને એક્સપ્લોર કરવા માટે કેટલા બધા નાટકો જલસો એપ ઉપર તમે એનું વાચિકમ એટલે કે ડ્રામેટિક ઓડિયો રીડિંગ સાંભળી શકો છો, તો એ બહુ જ અમેઝિંગ ઇનિશિયેટિવ છે. થેન્ક યુ વેરી મચ, કોંગ્રેચ્યુલેશન, સુપર્બ ઇનિશિયેટિવ. ઘણું બધું છે જલસોમાં, તમે ગુજરાતી ભાષાનું ગૌરવ લઈ શકો એવી સરસ મજાની વાતો, વાર્તાઓ, સંવાદો, કવિતાઓ, ગીતો, ઘણું જ બધું ત્યાં ઉપલબ્ધ છે. બાળકો માટેનું એક આખે આખો કિડ શો ત્યાં આગળ છે, અને તમને ગમી શકે અને ગમી જાય એવું બધું જ ત્યાં અમે સાચવીને રાખ્યું છે. એકવાર જલસોની મુલાકાત ચોક્કસથી લેજો. ઓન દેટ નોટ, યસ, લેટ્સ સ્ટાર્ટ રેવંતા. જોકે મારે પહેલો પ્રશ્ન, હું આ પેલા રેપિડ ફાયર તરફ આગળ વધું એ પહેલા મારે એ પૂછવું છે કે વેન યુ ડિસાઇડેડ કે મારે કદાચ આવી ફિલ્મો કરવી છે, દીદીનું રિએક્શન શું હતું? દીદી એટલે મલ્લિકા સારાભાઈ, જેને અમારા એટલે આ ક્ષેત્રમાં મોટા બધા લોકો એમને દીદી તરીકે ઓળખે છે. ઘણા બધા લોકો જાણે છે કે એ ઓલધો એઝ અ ડાન્સર પ્રખ્યાત થયા છે, પણ એમણે બી એક ફિલ્મ એક્ટ્રેસ તરીકે લગભગ દસ બાર વર્ષ કામ. તમે બોલાવશો જ નહીં, હું આખે આખો આ ત્રણે જણને ભૂલીને એ વાત આખે આખી એમ વિગતે કરી શકું, વિસ્તૃત કરી શકું, એટલી બધી જાણકારી હું એ અભિનય પ્રતિભા વિશે ધરાવું છું. હવે આ વાત નીકળી છે તો મારી નીકળી. હું ખાસ એક મૂવી રેકમેન્ડ કરીશ તમને, મેના ગુર્જર. પ્લીઝ ગો, યુટ્યુબ પર અવેલેબલ છે, એન્ડ વોચ ઇટ. તમને આ પ્રતિભાનો ચળકાટ, એના ઝગારા તમને સમજાશે કે આ કઈ પ્રતિભા છે. એના ગીતો આપણી આ એપ્લિકેશનમાં છે, અને કેટલા સુમધુર ગીતો છે, વોટ અ બ્યુટિફુલ મેલેડી. તમે પ્લીઝ આટલું જ કહીશ અત્યારે કે જાઓ, જલસો ઉપર જાઓ, મેના ગુર્જરી સર્ચ કરો એન્ડ જસ્ટ લિસન ટુ દેટ, અને એ ગીત ગમી જાય પછી એને યુટ્યુબ પર જોજો. કોઈ જ તામઝામ વિના, કોઈ પણ પ્રકારના કેમેરા એંગલ્સ ને શૂટ્સ ને દેઝ ને દેટ, કંઈ જ નથી, અને છતાં જે કન્વે થયું છે આ એ જૂના કલાકારોની, એ અભિનય પ્રતિભાઓની આ બળકટ અભિવ્યક્તિના કારણે આજે આપણું ગુજરાતી સિનેમા અહીં સુધી પહોંચ્યું છે. એક વખત જોરદાર તાળીઓ આ દરેક કલાકાર માટે કે જેણે ગુજરાતી ભાષાને અહીં સુધી આ રીતે પહોંચાડી. સોરી, તો ઓફકોર્સ તો એ જ લાઈનમાં, સો માને માના પોતાના કરિયરમાં એમણે ગુજરાતી ફિલ્મ્સ અને થોડી ઓલ્ટરનેટ ઓફબીટ હિન્દી ફિલ્મ્સ કરી, અને એ ગુજરાતી ફિલ્મ્સ માટે ઓલમોસ્ટ એક ગોલ્ડન ઇરા હતો. યસ યસ, કે એ વખતે એકચ્યુઅલી ઓન પાર વિથ અધર રિજનલ લેંગ્વેજીસ, યુ નો, એ ઇન્ડસ્ટ્રી વધી રહી હતી આગળ. પછી આપણે જોયું કે એ ઇન્ડસ્ટ્રીની જર્નીમાં એક થોડો ઘણો ડીપ આવ્યો, એટલા બધા લોકો ફિલ્મ્સ જોવા જતા નહોતા. પછી હમણાં રિસન્ટલી, એટલે હું જ્યારે નાનો હતો 90s માં, તો એવું હતું કે ઘણી ગુજરાતી ફિલ્મ્સ ડાયરેક્ટ ટુ સીડી કે યુ નો ખાલી રૂરલ સિંગલ સ્ક્રીન્સમાં જ દેખાતી હતી. એટલે અમારા જનરેશનના અપબ્રિંગિંગમાં ગુજરાતી ફિલ્મ સિનેમામાં જોઈને જવું એ પોસિબલ જ નહોતું, હતું જ નહોતું. અને બસ આ 2012-2014 આસપાસ જે નવો સ્પાર્ક શરૂ થયો, અને એ જ વખતે મારું ઇન્વોલ્વમેન્ટ શરૂ થયું. તો એક રીતે ફની વાત છે કે ગુજરાતી ફિલ્મ્સના ગોલ્ડન ઇરામાં માં ઇન્વોલ્વ હતા બહુ મેઇન સ્ટ્રીમ રીતે, અને બસ આ નવો દોર શરૂ થયો ત્યારે હું ઇન્વોલ્વ થઈ ગયો. માની હંમેશા એવી ઈચ્છા રહી છે કે હું કંઈ પણ કામ કરું એ પૈસા માટે કે ફેમસ થવા માટે નહીં, પણ એમાં મારું બરોબર આમ મન લાગેલું હોય કે ક્યાંક હું એમાં બિલીફ રાખતો હોઉં, તો એ કારણસર હું કોઈ પણ કામ લઉં. ફિલ્મ્સમાં એક કરિયરની, નવા કરિયરની શરૂઆતમાં હંમેશા એટલા ચોઇસીસ આપણી પાસે હોતા નથી. એટલે પાઘડી ઓફકોર્સ સ્ક્રિપ્ટના બળ ઉપર, એના કોન્સેપ્ટના બળ ઉપર, અને એઝ અ ફિલ્મમેકર તપનભાઈનું જે ઇન્ટેન્શન હતું એના કારણે મેં આ ફિલ્મ માટે હા પાડી.
એના પછી ધીરે ધીરે ઓફકોર્સ લોકો જાણવા માંડ્યા કે આ ફિલ્મ એક્ટર છે, એટલે ઓફર્સ આવવા માંડી. ઓફકોર્સ ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી એકદમ ઉપડી કે ઘણી બધી ફિલ્મો બનવા માંડી. અને એ વખતે મારું એવું ડિસિઝન મેકિંગ રહ્યું છે કે ચલો આવી એટલે કરો એવું નહીં, પણ થોડુંક તમે સ્કેપ્ટિકલ રહો કે થોડુંક નેગોશિએટ કરો કે ભાઈ આ વર્ધી છે કે નહીં. તો કદાચ મારા એવા એક બે ડિસિઝન્સ છે કે જે મને અનુકૂળ ના લાગ્યા હોય કે ભાઈ આવી ફિલ્મ તું કેમ કરે, કે આ ફિલ્મમાં એવું શું છે કે તને વાયબ કે તને વર્ધી લાગે છે, કે તું રેવંત સારાભાઈ થઈને આવી ફિલ્મ કેમ કરે. તો એમાં અમારા થોડાક ડિફરન્સીસ છે, પણ હું એમ માનું છું કે એક નવા કરિયરની શરૂઆતમાં હંમેશા તમારે સ્ટેપ્સ લેવા પડતા હોય છે અને સ્ટેપિંગ સ્ટોન્સ હોય છે, અને દરેક ફિલ્મ એક એક્સપિરિયન્સ હોય છે અને દરેક એક્સપિરિયન્સથી તમને ખૂબ બધું શીખવા મળે છે. સો વી ડુ ડિસઅગ્રી એટ સમ લેવલ ઓન સર્ટન ચોઇસીસ વિચ આઈ હેવ મેડ, પણ વી અગ્રી ટુ ડિસઅગ્રી. ઓન ધેટ નોટ ફાઇન, સો હિયર કમ્સ યોર ફર્સ્ટ ક્વેશ્ચન. આમાંથી કઈ એક્ટ્રેસ સાથે કામ કરવાની વધુ મજા પડે છે? ઈશા કંસારા, ચિનલ બેલાણી, જાનકી બોડીવાલ. જાનકી સાથે બહુ મજા પડી કારણ કે અમે લોકોએ સેટ ઉપર જાનકીની બહુ ઉડાવી છે, એની બહુ મજા કરી અને એક સમાવ લાઇટલી લઈ લેતી હતી. જિનલ સાથે ઓન સેટ અને ઓફ સેટ અમારા એક ઇનસાઇડ જોક્સ અને એવું સરસ ટ્યુનિંગ થઈ ગયું હતું. એક બહુ મજાની ઇનસાઇડ જોક હતી, હવે હું આઉટસાઇડ કરી કાઢું. અમારો ધંધ્યા ઓપનમાં જે ફિલ્મમાં જિનલ સાથે કામ કર્યું એમાં એક કિસિંગ સીન છે, અને એ સીનમાં એવું છે કે ઓડિયન્સ ડાયરેક્ટલી નથી જોઈ રહ્યું, એક કેરેક્ટર વિડીયો કરી રહ્યું છે અને એ વિડીયોના થ્રુ એ કિસ ઓડિયન્સ જોઈ રહ્યું છે. એટલે થોડો ઘણો કામ ચીટ શોટ હતો અને એવી રીતે હતું કે અમે અમારી પ્લેસમેન્ટ જ એવી હતી કે તમને લાગે કે આ કિસ કરી રહ્યા છે, પણ ઇટ વોઝ અ સ્ટેજ કિસ, ઇટ વોઝ નોટ અ રિયલ કિસ. તો એ સેટિંગ વખતે અમે લોકો માથું એંગલ ને આ બધું કરતા હતા કે ડીઓપી હતા અમારા લાઇટિંગ જે કરતા હતા કે થોડુંક માથું આમ કે આ બધી ફિલ્મ એટલે ફિલ્મી કિસ. ઓડિયન્સને એવું લાગતું હોય કે અરે યાર ક્યાં બાત હે, આ લોકો બે જણ પ્રેમ કરે છે કિસ કરે, પણ એટલી બધી ટેકનિકલ વસ્તુ હોય છે ને કે સર આપકા મતલબ 5 ડિગ્રી આપકા સર એઝા કરો આધા ઇંચ આગે આવો, આવું બધું ચાલતું હોય છે. અને હવે આમ પાસે હોય છે પેલી ખિસ્સામાંથી આમ બરાબર પારકે પાણે એવી બીજી કહેવત પણ છે, એટલે આવી બધી ઓન સેટ ઓફ સેટ ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીન બહુ મજા કરી છે. ઈશા સાથે મજા એટલી કરી કે એ બહુ જ આમ કિકેસ રીતે એનું જે એક્શન વાળું આખું જે કેરેક્ટર હતું એણે પહેલા આવું ક્યારેય કર્યું નહોતું, પણ બહુ જ ગંગો થઈને આમ વેલ સ્પિરિટેડ રીતે આમ રેડી થઈ ગઈ. અને અમે લોકો બધા એક સાથે માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ કરતા હતા ફિલ્મના શૂટના પહેલા, બહુ મજા કરી છે સાથે બધી જ કોસ્ટાર્સ સાથે. ગ્રેટ, ઓકે. આમાંથી કોની પાઘડી વધારે કડક છે, મલ્લિકા સારાભાઈ, અનાહિતા સારાભાઈ કે હવે પ્રિયંકા સારાભાઈ? પ્રિયંકા ઓફેન્સ લેશે ઓન્લી બીકોઝ વી ચોઝ શી ચોઝ નોટ ટુ ચેન્જ હર નેમ એન્ડ આઈ હેડ નો એક્સપેક્ટેશન્સ ઓફ હર ટુ બીકમ અ સારાભાઈ. પાઘડી અલગ અલગ રીતે કડક હોય છે, આટલો જવાબ ચાલશે. પણ એ વસ્તુ બહુ સાફ છે કે સોસાયટી જે રીતે આપણી પુરુષ પ્રધાન છે એ રીતે મારું કુટુંબ 100% સ્ત્રી પ્રધાન કુટુંબ છે, અને હું બહુ ગર્વથી કહું છું કે હું એવા કુટુંબમાં ઉછર્યો છું. તમારું સહી રહે છે ઘરમાં આમ કઈ સાંભળે છે ત્રણ? ના ના, જો મારી માં સાથે મારું, કારણ કે મને તો ખબર જ છે ત્રણે બહુ કડક છે.
મારી માં સાથે છે ને બહુ એક યુનિક રિલેશનશિપ છે. એક તો માં દીકરાનું અને પછી કોલિગ્સનું, અને એ નાનપણથી કોલિગ્સનું રહ્યું છે. તમે સાથે કામ કર્યું છે, અને નોટ જસ્ટ કે એ ડિરેક્ટર છે કે એ બોસ છે ને હું એમની સાથે કામ કરી રહ્યો છું, પણ બહુ જ એક ઇક્વલ લેવલ ઉપર. અને હેટ્સ ઓફ ટુ હર કે એમણે એમના આટલા બધા એક્સપિરિયન્સ હોવા છતાં બી એમનાથી કોઈક નાના કે કોઈક નવા આઈડિયાઝ વાળાને એ એટલું પ્લેટફોર્મ આપી શકે છે, અને એનાથી એમનું પેલું ઈગો કે એમનું એ ઓછું નથી થઈ જતું. સો ત્રણેયમાંથી સૌથી વધારે તમારું સાંભળે છે કોણ? પ્રિયંકા. ઓકે, કોની પાઘડી સૌથી રંગીલી છે? એ મલ્હાર, બી માઇકલ, સી તપન વ્યાસ. તપન ભાઈ આમ તો છે બહુ રંગીલા, એમના એફટીઆઈના દિવસોની વાર્તાઓ સાંભળો તો ચોક્કસ 100%. તમે જે પાઘડીના પોસ્ટરમાં પેલું જે છોગું જુઓ છો ને, આમ તો એ છોગું એ કોઈ નથી, તપન ભાઈ પોતે જ છે. ઓકે ઓકે, મલારિયાનું નામ દે આવો. કોણ સૌથી મોટી ટોપીબાજ છે? એ નેત્રી ત્રિવેદી, બી તિલાના દેસાઈ, સી ક્રીનાશા. તિલાના દેસાઈ બધાને ટોપી આપી અને ઇન્ડિયાની બહાર જતી રહી છે. લગન બી થઈ ગયા છે એના, આવી રીતે ખૂબ કોન્ટેક્ટમાં બી આમ નથી આવતી. ત્યાં એમણે બંધ બેસતી પાઘડી પહેરી લીધી. એટલે જો ફિલ્મ તો કરી કાઢી, પણ ડબિંગ વખતે ખોઈ ગઈ, પ્રમોશન વખતે ખોઈ ગઈ, બધાને ટોપી આપીને જીતી રહી છે. ના ચાલે યાર આવું દિલાના. એ યાર કઈ ખાવાનું પાવાનું બધું કઈ હોય ને, બધું જમણ બમણ લગન હોય. અકોર્ડિંગ ટુ યુ, આમાંથી સારું ડાન્સર કોણ છે? એ આરોહી પટેલ, બી વ્યોમાનંદી, સી એ શકન સર. હું ઓનેસ્ટલી કહું તો મેં આ ત્રણેયમાંથી કોઈને પણ ડાન્સ કરતા જોયા નથી, સો ઇટ્સ અ બિટ ડિફિકલ્ટ ટુ સે. ફાઇન, ચલો. તમારામાં રહેલી એવી કોઈ વાત જે આરોહીનું જે લવની ભવાઈનું ગીત છે એમાં એ જે આમ કુદા કુદીને બહુ જ મસ્તી દી કરે છે, બહુ મસ્ત કર્યું છે એને. એટલે એ જે સ્પિરિટ, જે ગીતનું સ્પિરિટ છે ને, એને બહુ સરસ કેપ્ચર કર્યું છે એ હું કહી શકું. ઓકે, તમારામાં રહેલી એવી કોઈ વાત જે તમારા દાદાનો વારસો? મેં એવું સાંભળ્યું છે કે એ બહુ જ શાંત મિજાજના, જો મારા દાદા હું જન્મ એ પહેલાં જ ગુજરી ગયેલા એટલે મારે ક્યારેક મળવાનું ના થયું, પણ મેં એવું સાંભળ્યું છે કે બહુ શાંત મિજાજના અને હંમેશા દરેક વાત આજુબાજુ બી થોડુંક આમ ધમાલ કેવું થતું હોય ને તો એ બહુ જ કામલી અને કુલ્લી એને હેન્ડલ કરતા હતા. અને મારું એવું માનવું છે કે હું એવો છું કે બહુ જ કુલ અને કામ અને આમ સ્ટેડી હેડેડલી ડીલ કરતો હોઉં છું કોઈ બી સિચ્યુએશન. સો મે બી દેટ ઇઝ ફ્રોમ. Great. On that note, અમારો સવાલ જવાબ અહીંયા પૂરા થાય છે. અંકિત પેલા મને બક્ષી છે કે હજી હજી બહુ પાસેરામાં પહેલી પૂરી છે એટલે એને ક્યાં અત્યારથી બાપુ તમે લોકો પહોંચી વળશો એની પહોંચી. સો ઓન દેટ, ચલો આપણે આખો કન્વર્સેશન ફરીથી અહીંયા એને વાઇન્ડ અપ કરીએ. ફરીથી એક વખત અંકિત પેલું ગીત ફરી સાંભળવું છે, બહુ મજા પડી. એન્ડ એ પછી Let's just... તમે બે વાર અમને તારીફ કરી ગુલાબીની, તો બે લાઈન અમને ગઈ છે. વાય નોટ? શરબતી આંખોની અસર, શરબતી લાગે છે ઓ મધ મીઠા મધ મીઠા, ગલિયોને રસ્તા મધ મીઠા મધ મીઠા, એ મધ મીઠા મધ મીઠા, તારાશી રસ્તા મધ મીઠા મધ મીઠા. ગુલાબિયા ધરાને અંબર, ગુલાબી સાત સાત સમંદર, ગુલાબી સૂર્યની ઘડી છે સાથિયા. ચિંતા કરીશ કારણે અગરી બનાવો જિંદગી, લઈને પરું હું ક્યાં સુધી વર્ષો જૂની નારાજગી, ક્યારેક તો મનને કરો હળવું નકામા બોજથી, આ જિંદગી અણમોલ છે જીવી લો ને મોજથી.
રાત્રિઆલય મારી બહુ ફેવરિટ છે. બહુ મસ્ત હતો સૂરજ કાલે ફરી ઉગી જવાનો હોય છે. આજે જીવનમાં છે ભલે આ ચડગો તરે તો શો થયું. ખાસ કાલે કાલથી છે ફિલ્મ થિયેટર્સમાં, તો પ્લીઝ થિયેટરમાં જઈને ફિલ્મ જોજો. અમને પણ એપ્રિશિએશનની એટલી જ જરૂર હોય છે. વાહ, થેન્ક યુ વેરી મચ. આઈ વુડ લાઈક ટુ સે, જલસામાં અમે લોકો આજે આવ્યા અને નૈશભાઈએ ખરેખર અમને જલસો કરાવી દીધો. એકદમ જલસો પડી ગયો, મોજ આવી ગઈ. અને બીજું, અમારી આ જે ફિલ્મ છે પાઘડી, એ આવતીકાલે 5th ઓક્ટોબર રિલીઝ થઈ રહી છે. તમારા નજીકના થિયેટરમાં હોય કે દૂરના હોય, મેક શ્યોર કે તમે જાઓ, કારણ કે આપણી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એને તમારા સપોર્ટની જરૂર છે, તમારા લવની જરૂર છે. અને આ બહુ પ્રેમથી અને બહુ મહેનતથી આ ફિલ્મ બની છે. એમાં કલ્ચરની વાત કરીએ છીએ આપણે, ટ્રેડિશનની વાત કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ ફિલ્મ વિચ વિલ ટેક યુ બેક ટુ યોર રૂટ્સ. તો બસ આ સરસ મજાની ફિલ્મ છે, તમે લોકો જોવા જાઓ અને તમારા આશીર્વાદ અમને આપો. નૈશભાઈ માટે જોરદાર તાળીઓ, એની આખી ટીમ માટે જોરદાર તાળીઓ. ધે હેવ બીન ફેબ્યુલસ. નૈશભાઈ, યુ હેવ બીન ગ્રેટ, સુપર. જસ્ટ એન્જોય બીઇંગ હિયર. વી એન્જોય ટુ. યસ, બસ એ જ આ વાત આપણે ટચ કરી છે. પણ પાઘડી બહુ જેન્યુઇનલી એક યુનિક ફિલ્મ એટલા માટે છે કે આ પૂરેપૂરું લેબર ઓફ લવ, જે કહીએ ને કે પ્રેમથી આ ફિલ્મ બની છે. અને આ ફિલ્મમાં એક રીતની જે ઇનોસન્સ અને ડ્રોનેસ છે, એ હવે ફિલ્મ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલી મચ્યોર થઈ ગઈ છે કે આ રીતની ઇનોસન્સ ને ડ્રોનેસ આપણને હવે જોવા નથી મળતી. અને કદાચ એ ફિલ્મની ડેસ્ટિની છે કે એ ઇનોસન્સ ને રોનેસ વાળી ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. તો સાચે બહુ જ એક યુનિક ફિલ્મ છે અને યુનિક પ્રોજેક્ટ છે. સો પ્લીઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે સરસ મજાનું એન્જોય કરવા માટે તમારા નજીકના સિનેમાઘરોમાં પાઘડી જોઈ આવો. થેન્ક યુ. વાહ, તો એ પાઘડી આ નવરાત્રિમાં નહીં જોઈએ, આવું સરસ મજાનું ફૂમતું આવું સરસ છોગું આપણી ગુજરાતી ફિલ્મને જ્યારે આ દિવસોમાં મળ્યું છે, તો આપણી ફરજ થઈ પડે છે કે આપણે આ ફિલ્મ ચોક્કસથી જોવા જઈએ. ટ્રેન્ડ, ટ્રેડિશન્સ આ બધું ભેગું થઈને એક સરસ મજાની ફિલ્મ તમારી રાહ જોઈ રહી છે. ગો વોચ ઇટ. સરસ મજાનો ઢળતો સૂર્ય હતો ત્યારે અમે આ સંવાદ શરૂ કર્યો હતો, ને હવે તો બહાર રાત ફેલાઈ ચૂકી છે અને અમારા મનમાં હજી પડઘા પડી રહ્યા છે. તો શું થયું, રાત ઢળશે, સવાર ઉગશે. ફરી બહુ જ જલ્દી કોઈક સરસ મજાના સંવાદ સાથે ભેગા થઈશું અને આવી સરસ મજાની સાંજોને ખુશનુમા બનાવતા રહીશું. ત્યાં સુધી કરતા રહો જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન, પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાનું. અત્યારે શુદ્ધ દેશી સંવાદ પરથી હું અને પાઘડીની આખી ટીમ રજા લઈએ છીએ. જલ્દી જ મળીએ છીએ, પણ ફિલ્મ જોવાનું ભૂલશો નહીં. આવજો, બાય બાય.